હરી ઓમ, કેમ છો વિદ્યાર્થીઓ? મજા મને તો હવે આપણો આજનો વિષય છે ગુજરાતી એક. કયો પાઠ ચાલે છે બેટા? છો શું નામ છે? ગયા ક્લાસમાં ગીત જોયું હતું કે બરણીનો મુરબ્બો લઈને ખાવા ચાલ્યા ઉંમર ચા, ખૂબ ધરાઈને ખાધું પોતે ફાયદે કર્યો. એ ગીત લખ્યું, ગીતનું વાંચન કર્યું, ગીતનું ગાન કર્યું અને થોડા સમાજ સેવકો આપણને ક્યારે કયા સમયે જોવા મળે છે એની ચર્ચા કરી. હવે આજે આપણે એ ગીતને લગતા અમુક પ્રશ્નના જવાબ પહેલાં લખવાના છે, પછી વાર્તા પણ છે. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી ગુજરાતી વિષયની નોંધ બહાર કરશે અને એમાં ગઈકાલે જે લખ્યું છે સિવાયની જે જગ્યા હોય તો નીચે લખશે, સૂચના મારી અને નોટ બંધ કરી અને નોટ બંધ કરી અને બોર્ડ ઉપર ધ્યાન રાખશે. બરાબર, ચાલો ત્યારે સૂચના લખું છું. સૂચના લખાઈ જાય પછી તમારે નોટ બંધ કરી દેવાની અને પછી બોર્ડ ઉપર ધ્યાન રાખવાનું. પાછો પર્વતનો મૂળ સૂચના નીચે પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં લો. નીચે આપેલા પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં લો. પહેલો છે ઉંદર શું ખાવા ચાલે? ઉંદર શું ખાવા ચાલે? શું ખાવા ચાલે? ખબર છે તમને? મુરબ્બો ખાવા ચાલે. પ્રશ્ન હતો, પ્રશ્નના છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂક્યું, જવાબના અંતે કોણ વિરામ લગાવ્યું. ઉંદર મુરબ્બો ખાવા ચાલે. પ્રશ્ન અને જવાબ લખાઈ જાય એટલે એક લીટી છોડી બોલતા જવાનું, લખતું જવાનું. પૂરા વાક્યમાં જ પ્રશ્નોના જવાબ મેં પહેલા તાસમાં પણ, પહેલા સત્રમાં પણ લખાયા હતા, આ સત્રમાં પણ પૂરા વાક્યમાં જ પ્રશ્નોના જવાબ લખતા શીખવાનું છે. ઉંદર શું ખાવા ચાલે? જવાબ ઉંદર મુરબ્બો ખાવા ચાલે. ચાલો બીજો પ્રશ્ન. મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલે? મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલે?
કેટલા ઊંડે ઊંડા ભૂખા આવે ચાલે તા ભાઈ ચાર જવાબ મુરબ્બો ખાવ ચાર ઉંદરો ચાર અહીંયા ઉંદર છે ડાયો સેમ કે છે અહીંયા ઉંદરો કેમ લખ્યા તો અહીંયા ચાર ઉંદરો છે બહુવચન છે એક કરતાં વધારે સંખ્યા છે એટલે બહુવચન છે એટલે મેં ઉંદરો લખ્યા મુરબ્બો ખાવા ચાર ઉંદરો ચાર મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા જવાબ મુરબ્બો ખાવા ચાર ઉંદરો ચાલ્યા પ્રશ્ન અને જવાબ લખાય એટલે એક લીટી છોડી દેવાની બરાબર અને ત્રીજો પ્રશ્ન જોઈએ મુરબ્બો સામા ભરેલો છે મુરબ્બો સામા ભરેલો છે શેમાં ભરેલો છે મુરબ્બો ગીતમાં બધું જ આવી ગયું છે બરણી જવાબ લખીશું મુરબ્બો બરણીમાં ભરેલો છે મુરબ્બો શામાં ભરેલો છે જવાબ મુરબ્બો બરણીમાં ભરેલો છે ચાલો ત્રણ પ્રશ્નોના જવાબ ફરી વાંચન કરીશ ઉંદર શું ખાવા ચાલે ઉંદર મુરબ્બો ખાવા ચાલે બે મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા જવાબ મુરબ્બો ખાવા ચાર ઉંદરો ચાલે મુરબ્બો શામાં ભરેલો છે જવાબ મુરબ્બો બરણીમાં ભરેલો છે આ ત્રણ પ્રશ્નના જવાબ નોટમાં લખો સ્ક્રીનશોટ પાડી લો બીજા બે લખવાના છે બોર્ડ પર ભૂસી દઈશ બરાબર પ્રશ્ન અને જવાબ લખાય પછી એક લીટી છોડવાની પછી બીજો નંબર લખવાનો એમાં પણ એવું જ કરવાનું પછી એક લીટી છોડવાનું ચાલો બોર્ડ ઉપરથી મુરબ્બો ખાતી વખતે કોણ મુરબ્બો ખાતી વખતે કોણ જવાબ
વખતે સેટ મુરબ્બો ખાતી વખતે સેટ આવે એક વસ્તુ સમજો કો કેમ કે છે અહીંયા આવ્યું છે તો અહીંયા આવ્યા કેમ લખ્યા તો સેટ આવ્યું એવું વાક્ય રચના સારી લાગે ના સારી એટલે મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું જવાબ મુરબ્બો ખાતી વખતે શેઠ ખાસ ધ્યાન રાખો પાંચ મુરબ્બો કેવો મુરબ્બો કેવો આપણા ઘરે પણ મુરબ્બો બને છે આપણે બધા એમ લખીએ છીએ કે મુરબ્બો મીઠો હતો ખાટો મીઠો ઘણા એમ લખે કે મુરબ્બો ખાટો મીઠો હતો પણ ગીતમાં જે શબ્દ પ્રોપર શબ્દ હોય એ જ લખાય જો મીઠો ખાટો મીઠો વર્ચિકમાં લખ્યો હશે તો ખોટો પાડીશ કારણ કે મુરબ્બો રસદાર હતો એવો જવાબ આવશે જવાબ મુરબ્બો રસદાર મુરબ્બો કેવો હતો જવાબ મુરબ્બો રસદાર આપણે ઘરમાં પણ બનાવીએ છીએ કેરી એટલે કોક કેમ કે મીઠો હતો કોક કે ખાટો મીઠો હતો કોક કે આવો હતો એના કરતાં મુરબ્બો રસદાર હતો બરાબર ચલો બંને પ્રશ્ન ફરી વાંચીશું મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું જવાબ મુરબ્બો ખાતી વખતે શેઠ આવ્યો પાંચમો પ્રશ્ન મુરબ્બો કેવો હતો જવાબ લખીશું મુરબ્બો રસદાર હતો બરાબર ચલો પ્રશ્નોના જવાબ આપણને લખવાના છે નાનામાં પાંચ પ્રશ્નો બરાબર આ લખાઈ ગયા છે આ લખવાના છે પાંચ પ્રશ્નો લખવાના છે હવે આ પાઠની વાર્તા જોઈશું પર્વતનો મુરબ્બો એમાં પાછી એક વાર્તા છે શું નામ છે અમૃત કાકાનો પર્વત જો આ ચિત્ર તમને બધાને દેખાય રંગીન ચિત્ર બતાવો છે વળદ પાછળ પડ્યો છે બધાની જુદી જુદી દુકાનો છે દેખાય છે ભાગદોડ મચી ગઈ છે કેમ આવું થયું તો
બળદ તોફાની હતો બળદના દોડમાંથી બધા આઘા પાછા થઈ ગયા અને બજાર વેર વિખેર થઈ ગયો ચલો હવે એની વાર્તા પહેલાં આપણે હું તમને કહું પછી આપણે પાઠનું વાંચન કરીશું વાર્તાનું નામ છે અમૃત કાકાનો બળદ એક બજાર બજારનું નામ પૃથ્વીપુર પૃથ્વીપુરમાં બજારમાં ઘણી બધી દુકાનો હતી એમાં એક તમારાથી મોટો એક છોકરો તેનું નામ આર્યન તે આખા બજારનો મોબાઈલમાં વિડીયો ઉતારતો હતો તમે પણ કોઈ જગ્યાએ જાઓ છો ત્યાં તો ઘણી જગ્યાએ વિડીયો ઉતારો છો ને એવી રીતે આ આર્યન આખા બજારનો એક વિડીયો ઉતારતો હતો એમાં સકરાભાઈની શાકભાજીની લારી એમ એવામાં એક સકરાભાઈ શાકભાજીની લારી લઈ ધીમે ધીમે જતા હતા અને બૂમો પડતા હતા શાકવાળો કેવી રીતે બૂમ મારે આપણા ઘરની આજુબાજુમાં આવે તો એવી રીતે એ શકરાભાઈ બૂમ પાડતા હતા બટાકા રીંગણ કોબી ફુલેવર કોળું દૂધી લઈ લો લઈ લો શાકભાજી લઈ લો એવી સરસ મજાની બૂમો પાડતા એ શાકભાજીની લારી જતી હતી ત્યાં નજીકમાં જ એક પ્રકાશભાઈ અને દર્શનાબેન એક કપડાની સરસ મજાની લારી હતી તેમાંથી તેમની દીકરી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા એટલામાં બાજુમાં એક બીજી લારી હતી એ લારીની અંદર બ્રશ કાશકો તેલ બધી વસ્તુ હતી ત્યાં એક ભાઈ મૃગેશભાઈ કરીને એક ભાઈ તેલ કાસકો બ્રશ આ બધું ખરીદીને થેલીમાં મૂકતા હતા બજારમાં જોડે જોડે લાગ્યો હોય જોડે જોડે દુકાન હોય એટલામાં એક દૂધવાળા ભાઈ નીકળે એમનું નામ હર્ષદભાઈ હતું તે સાયકલ પર ટ્રીક ટ્રીક કરતા દૂધનું બાજુમાં મોટું કેન લગાવેલું હતું અને દૂધ વેચવા નીકળ્યા હતા એટલામાં પાર્થેશભાઈ પ્રેમીલાબહેન હર્ષવર્ધન પાર્થેશભાઈ પ્રેમીલાબેન એ બહેન પતિ પત્ની છે એમના દીકરાનું નામ હર્ષવર્ધન છે તેઓ સ્કૂટર પર જવા નીકળ્યા અને એ સ્કૂટર પર હર્ષદભાઈ અને પ્રેમીલા પાર્થેશભાઈ અને પ્રેમીલા બહેનનું શરીર જાડુ હતું તેથી સ્કૂટર દબાઈ બાજુમાં થોડે આગળ ગયા બજારમાં ત્યાં એક ફુગ્ગાવાળો ભાઈ હતો તેનું નામ શ્રીધરભાઈ ફુગ્ગાવાળા ત્યાંથી થોડે આગળ ગયા ત્યાં એક ચાવાળાની દુકાન હતી તે ચાવાળાની દુકાનનું નામ હતું ચંદ્રકાંત ચાવાળો એની દુકાનની ચા ખૂબ જ સરસ આવતી હતી વખણાત હતી અને ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ જોવા મળે આવું બધું જ બજારમાં સરસ મજાનું ચાલતું હતું લોકોની ચહેલ પહેલ હતી જે પ્રમાણે મેં નામ આપ્યા એ પ્રમાણે બધા લોકો વસ્તુ પણ ખરીદતા હતા એવામાં ત્યાં જ અચાનક અમૃત કાકાનો એક બળદ એ બજારમાં ઘૂસ્યો હવે એ બળદ એટલો બળદ તો આપણે બધાએ જોયો છે પણ આ બળદનું શરીર ઊંચું જાડો અને મોટો હતો અને શરીર પણ પહોળું હતું તેથી અમૃત કાકાએ તે બળદનું નામ પર્વત પાડ્યું હતું જેવું એનું નામ હતું તેવું જ એનું કામ પણ હતું
પણ એ અમૃત કાકાના હાથમાંથી બળદનો દોડાનો હાથ છૂટી ગયો અને આ બળદ બજારમાં હાથમાંથી અમૃત કાકાના હાથમાંથી બળદ દોડું છોડાવીને ભાગ્યો દોડ્યો બજારમાં જાય રે જાય જાય રે જાય પછી જે બજારની હાલત થઈ તે આવી હતી બધાએ દોડધામ મચી ગઈ શાકભાજીની સકરાભાઈની શાકભાજીની લારીનું શાક ઢળી ગયું હર્ષદભાઈનું દૂધ ઢોળાઈ ગયું અને આ ચંદ્રકાંત ચાવાળો પડી ગયો આ પાર્થેશભાઈ રેગીલાબેન હર્ષવર્ધન પણ આઘા પાછા થઈ ગયા બાકી થઈ ગયું અને આ અમૃત કાકા આ બળદની પાછળ પકડવા દોડ્યા પણ બળદ હાથમાં આવ્યો નહીં અને આખા બજારમાં દોડધામ મચી ગઈ તોડફોડ થઈ ગયું લોકોનું નુકસાન થયું આ બધું જ સરસ મજાની વાર્તા છે બળદ તોફાની હોય અને બળદ દોરું છોડી દે તો ભાગે તો આપણને પણ ભીક લાગે કારણ કે બળદ જો સિંગડું મારીને માણસને ઉલાળે તો માણસ પડે અને માણસને તકલીફ પડી છે બરાબર આ હતી આપણી વાત હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે સૌ પ્રથમ મેં તમને આ મૌખિક વાર્તા કીધી નેક્સ્ટ ક્લાસમાં પહેલાં વાર્તાનું વાંચન કરીશ અઘરા શબ્દો લખાવીશ તમને નોટમાં ચાર ચાર વાર પાંચ પાંચ વાર પછી પ્રશ્નોના જવાબ લખાવીશ બરાબર આજે આ ક્લાસમાં આપણે પાંચ બળનો મુરબ્બો ખાવા ચાલ્યા અંદર ચાર એ ગીતના અમે આજે પ્રશ્નોના જવાબ તમને લખાવ્યા એ પાંચ પ્રશ્નોના જવાબ મને કરી દેજો અને આ અમૃત કાકાનો બળદ એ વાર્તા મેં જે કહી એ વાર્તા તમે ધ્યાનથી સાંભળજો એક વાર નહીં બે વાર સાંભળજો એટલે નેક્સ્ટ ક્લાસમાં જ્યારે હું પાઠનું વાંચન કરાવું બેટા તે તમને એમાં સરળતા બરાબર તો આ ક્લાસ અહીંયા હું અત્યારે આજે પૂર્ણ કરું છું નેક્સ્ટ ક્લાસમાં આપણે ફરી નવા ટોપિક સાથે મળીશું. Thank you.